छूटछाड़ा गैंगनी जे अमदावाद में लूंट चोरी और अन्य गुनाओं ने अंजाम आपता जरा पण अचकाती नथी। पण हवे आ छारा गैंगे अमदावाद नी बहार पण गुनानो विस्तार वधार्यो छे। आ छारा गैंगे सूरत में आतंक मचाव्यो छे। शुं छे मामलो अने केवी रीते आप्यो गुना ने अंजाम, जोईए आ रिपोर्ट। અમદાવાદની છારા ગેંગનો આતંક, છારા ગેંગે સુરતમાં મચાવ્યો આતંક। અમદાવાદની છારા ગેંગનો આતંક હવે અન્ય શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદની માથાભારે ગણાતી છારા ગેંગે હવે ગુનાઓને અંજામ આપવા માટે અન્ય શહેરોને પસંદ કર્યા છે। તાજેતરમાં સુરતમાં એક લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં છારા ગેંગનો હાથ હતો। છારા ગેંગ અમદાવાદથી ગઈ સુરત, સુરતમાં લૂંટને આપ્યો અંજામ। સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના 10 ફેબ્રુઆરી 2021ની આ ઘટના છે। ફરિયાદી સુરતની આંગડિયા પેઢીમાંથી રૂપિયા ઉપાડીને ટુ વ્હીલર લઈને જતા હતા, તે સમયે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। માર્ગમાં બાઇક સવાર બે શખ્સે ઓવરટેક કરીને ફરિયાદીને ઉભા રાખ્યા હતા અને ડી સ્ટાફના માણસો હોવાની ઓળખ આપી હતી। આમ ફરિયાદીને ઉભો રાખીને વાતચીત કરે છે। બાદમાં આરોપીઓ ફરિયાદીને એક શખ્સને બતાવે છે અને કહ્યું કે આગળ સાહેબ ઉભા છે, તેમને મળી લો। આરોપીઓના અન્ય સાગરીતો આગળ ઉભા હતા। ફરિયાદી તેમની પાસે જાય છે ત્યાં સુધી એક્ટિવા પાસે ઉભેલા બે શખ્સમાંથી એક શખ્સે ડેકીમાંથી 5 લાખ રૂપિયાની રોકડ ઉઠાવી લીધી હતી। ફરિયાદીએ મુંબઈથી આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરાવેલા હતા અને આરોપીઓ આંગડિયા પેઢીની રેકી કરતા હતા। તે દરમિયાન આ ફરિયાદી આરોપીઓની ઝપેટમાં આવી ગયા હતા। અમદાવાદના છારા ગેંગના જે સભ્યો છે અને સાથે બીજા પણ 6 જેટલા માણસો જે લોકો અમદાવાદથી એક એક્ટિવા અને સાથે એક એફઝેડ મોટરસાઇકલ 2 લઈ અને અમદાવાદથી લાવેલા હતા અને અહીંયા સુરતની અંદર એ લોકોએ આંગળીયા પેઢીની રેકી કરી અને જે લોકો 12 પૈસા લઈને જતા હોય એની પીછો કરી અને પોલીસની ઓળખ બતાવી અને પછી એ લોકોને લૂંટી લેવા આ આખો એનો એમઓ છે। આ ટાઈપના જે આરોપીઓ છે એના ડીકીમાંથી 5 લાખ રૂપિયા છારા ગેંગનો પર્દાફાશ, એક સાગરીત ઝડપાયો। સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર ઘટના કહી હતી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદથી છારા ગેંગના એક સાગરીત વિશાલ અશોક તનવાનીને ઝડપી લીધો છે। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે જ 10 ફેબ્રુઆરીએ છારા ગેંગના અન્ય 5 શખ્સ સાથે મળીને 5 લાખની લૂંટ કરી હતી। આ 5 લાખમાંથી વિશાલને 30 હજાર રૂપિયા મળ્યા હતા, જે રકમ તેણે મોજ શોખમાં વાપરી હતી। જ્યારે અન્ય 5 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમાં આરોપી સિદ્ધાર્થ ઉર્ફે નરસિમ્મા, રોહિત ઘમંડે, નકુલ, ઉપેશ અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલી રહી છે। તનવાની વિશાલ અશોક એમને અમદાવાદ ખાતેથી એરેસ્ટ કરવામાં આવેલ છે। આનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો ખડાયેલો છે, તેમજ આ કામના આરોપીઓની ડિટેલની અંદર પૂછપરછ કરતા એને ઇન્દોરમાં 4 જગ્યાએ આ રીતના મળી, બધા સાથે મળી અને ભય બતાવી અને રૂપિયાની લૂંટ કરેલાની કબૂલાત કરેલ છે। કેવો છે ગુનાહિત ઇતિહાસ? છારા ગેંગની આ ટોળકીએ આજ પ્રકારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ અલગ અલગ શહેરમાં 4 જેટલા ગુનાને અંજામ આપ્યો છે। આ ગેંગ દેશના અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે ગુના આચરી ચૂકી છે। હાલ તો પોલીસે વિશાલને ઝડપીને જેલ હવાલે કર્યો છે, સાથે જ ફરાર 5 શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે। શૈલેશ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।